જય શ્રી કૃષ્ણને રામ રામ દૈરાને. તો સાતમ આવી હે, તો બધાને સાતમ આઠમની ખૂબ શુભેચ્છા. અને જો આપ રાંધણ રીતે સુલ અઠાર્યા હોય તો પછી આપણે સવારમાં હે ને ત્યાં એક કંકોલો બનાવ્યો હોય, એ કંકોલા ચડાવશું અને એક રૂની નાની ચૂંદડી પણ બનાવી હોય તો એ ચૂંદડી પણ આપણે ત્યાં રાખી દઈશું. તો આપણે ચૂંદડી પણ રાખી દીધી અને હવે આપણે બે સાઈડ પાંચ પાંચ ચાંદલા કરશું. તો આપણે જો આ ચાંદલા કરી શકીએ, આ એક પ્રકારની નાની વિધિ જેવું જ કહી શકીએ આપણે. તો જો એ ચાલુ છે, આપણે બે બાજુ ચાંદલા કરશી. આ બે ચાંદલા થઈ ગયા બાજુ, તો જો આ ચાંદલા આપણે કરી શકીએ. હવે બીજી બાજુ ત્યાં પણ ચાંદલા કરવાનું ચાલુ કરી દીધું છે. તો જો આ અહીંયા પણ ચાંદલા થવા આવ્યા છે. તો ત્રણ થઈ ગયા ચોથો, અને આ છેલ્લે પાંચમો ચાંદલો પણ થઈ ગયો છે. પછી આપણે ચૂલાની અંદર જ્યાં પણ ઠેર્યો તો ત્યાં ઘઉંની એક મુઠ્ઠી મૂકશું. મુઠ્ઠી એક ઘઉં ભરીને ત્યાં રાખ્યા છે. તો સરખા પાથરી લીધા આપણે ઘઉં. હવે એના પર પાણી ભરેલી એક ત્રાંબાની કે ગમે એ લોટી, એના ઉપર થેપલું અને એના ઉપર આ નાનું કુલરનું ચાર સાઈડ ઓર એક બનાવી દીધું છે આપણે. તો એ પણ આપણે રાખી દીધું છે. તો આપણે આ સાતમનું થઈ ગયું બધું કમ્પ્લીટ. તો જો આ રીતના અમે ગામડે કરીએ છીએ, તો આવી વિધિ હોય છે અમારે. અને હવે શીતળામાં પૂજવા જવું છે, તો શીતળામાં માટે પણ મંદિર છે અમારા ગામમાં શીતળામાનું, તો ત્યાં પૂજવા જવું છે. એના માટે જો આ કંકોલું છે એ બનાવે છે, રૂમાંથી બનાવવામાં આવે છે. પછી એમાં વચ્ચે વચ્ચે એમ કરતા જાય અને ત્યાં લાલ કલરના કંકુથી વચ્ચે વચ્ચે લાલ કરતા જાય ને એક ગોળ રૂની ચૂંટણી બનાવે, એમાં પણ વચ્ચે ચાંદલો કરે. આ કુલર છે, આમાં દહીં દૂધ છે અને દીવા માટે આ ડબડી છે, એમાં વાઇટું છે રૂની. હજુ કંકોલાનું કામ ચાલુ છે, બસ હવે તૈયાર થવા જાય છે. ત્યાંથી તો આપણે પણ રેડી તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને, અને આ પૂજા પણ બધું આપણે હાથમાં લઈ લીધું છે અને બસ હવે આપણે જવાનું છે. તો જવા સરસ રીતે એક રૂમાલ ઢાંકીને આપણે લઈ જઈએ છીએ. અને જો આ બધી વસ્તુ તમને કીધી હતી બધી વસ્તુ છે, અને આ જો નીકળી ગયા આપણે, તો હલો આપણે જઈશું શીતળામાના મંદિરે. તો આપણે શીતળામાના મંદિરે છે ને શીતળામાં પૂજવા જવાનું છે. તો હાલો આપણે ત્યાં જઈશું. જોવા આ ગાયું છે અને અહીંયા મતલબ બધું પાણી ભર્યું છે, વરસાદ થયા નહીં પણ તો એ બધું આ પાણી ભર્યું છે. અહીંયા જોવા બીજા ભરણ બધા જાય છે શીતળામાં પૂજવા. તો આ બધા હાલો આપણે બધા ભેગા શીતળા પૂજવા જાય. આ જો શંકર બાપાનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરી લઈ. આ જો અમારા શીતળા માતાનું અમારા ગામનું મંદિર છે, ત્યાં આપણે પૂગી ગયા છીએ. હવે જો બધાએ દર્શન કરવા આવ્યા છે અને પૂજવા આવ્યા છે સીતા માતાને. તો જો આ સીતા માતાનું મંદિર છે, ત્યાં બધા દીવા અગરબત્તી કરે છે બધો, અને કુલેરને નારિયેલ પણ વધારે છે. અને બસ આપણે દર્શન કરીને પાછા આપણે નીકળી પણ ગયા. જો ઘરે ગાય આવી હતી તો આપણે એને સરસ એક રોટલી પણ ખવડી દીધી, તો એક ધર્મનું કામ પણ થઈ ગયું. અને ગાય થોડીક સેવાડી અને પછી આથરોભાઈ જો કાજુન કિસમિસ ખાવા માંડ્યા છે. જો એ કિસમિસ વીણા છે અને આ આપ એમ કરે છે, એટલે એક ખવાઈ ગઈ એક નીચે પડી ગઈ, તો એ લેવા જાય છે. તો એ પણ ખાઈ લીધી. કાજુ કિસમિસ તો મજા આવી શું ખાવાની હો. હવે તમે બધા પણ કાજુ કિસમિસ ખાવા. જો હવે ખવાઈ ગઈ, હજી પાછું લઈએ કાજુ ઓસાલીએ કિસમિસ જ ખાઈ છે. જો હવે હું એને ખવડાવું છું, કારણ કે એ આખી આખી જવા દે છે. યમ કરે છે. બપોરાનો ટાઈમ થઈ ગયો છે. તો આ જો આપણે બધી મીઠાઈ છે, બે મીઠાઈ ત્યાં લીધી ગયેલી છે, અને આ લાડુ અને હાટો અને દૂધીનો હલવો અને આ જાંબુ અને એ બધું આપણે ઘેર બનાવ્યું છે. આ ગાંઠિયા ફાફડી તૈયાર છે, એ આ ચેવડો ઘેર બનાવ્યો છે આપણે. આ સ્ટીક જેવું પણ તૈયાર છે. તીખું તીખું જ ભાવે અત્યારે બધાને, દહીં ને ખાખરા ને ચણા ને થેપલા ને પૂરી ને ફૂલ થાળી છે. તો હાલો બધા હાઈ તેમના બપોરા કરવા. આજ તો બપોરામાં ફૂલ જમાવટ છે. ઓ હાલો બધા બપોરા કરવા. હલવો નથી ખાવતો શું ખાવતા રે. આ ઢેફલી ઉપાડી હલો
কিনে ডিঙারা কর, ডিঙারা ডিঙারা কিনে কর। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.